તો તંત્ર ક્યારે રિપેરિંગ કરશે અથવા તંત્ર જાણે કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગે છે ત્યારે વહેલી તકે આ રિપેરિંગ કામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે તો આ રોડનું કામ તાત્કાલિક કરવામાં નહીં આવે તો ભેંસાણ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ વજુભાઈ મોબલાઈ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે હાલ ચોમાસામાં પુલિયા વધારે ધોવાઈ ગયા હોવાથી મોટો અકસ્માત થવાની ભીતિ સેવા છે જો કોઈ અકસ્માત થશે તો આની તમામ જવાબદારી તંત્રની રહેશે તેવું પણ કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું છે

ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા ભારત કોમ્યુનિટી હોલમાં યોજાયેલા આ અભ્યાસ વર્ગમાં કેશોદ શાખાના સંયોજક ડોક્ટર તન્ના સહસંયોજક મહાવીરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ યોજાયેલો આજે અભ્યાસ વર્ગ છે તેમાં કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીત તથા દિવંગત આત્માઓની શાંતિ માટે મૌન પાળીને કરવામાં આવી હતી સાથે સાથે એક કાર્યકર્તામાં કયા પ્રકારના ગુણો હોવા જોઈએ તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી કૃણાલ પંચાલ મોટિવેટર દ્વારા ચર્ચા કરવામાં આવી હતી મહિલા વિરલબેન દ્વારા મહિલાઓ માટેના અભ્યાસ વર્ગનું સંચાલન કરવામાં આવ્યું હતું સાથે અભ્યાસ વર્ગને સફળ બનાવવા માટે દિનેશભાઈ કાનાબાર નંદાણિયાભાઈ જયદીપભાઈ પંડ્યાભાઈ દેવળીયાભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જગદીશ યાદવ જીટીવી ન્યૂઝ જુનાગઢ